રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો, આજે આપણે ભેંસ વ્યાણીને કાલીની ખુશીમાં પેડા બનાવવાનો પ્લાન છે. જો ઓલી મોટી ભેંસ છે ને એ વ્યાણી છે. આ બાજુ હાલે પાખો, તૈયારી બધી ધૂમધામથી. ક્યાં પેડા કરવા? અટાણા દીધું નથી, એની હાંજનું ખીરું ફ્રીજમાં રાખ્યું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો આમ પાકો કરલાય ને તો બહુ બરે નહીં બકડ્યું. હા, ટૂંકમાં મય થઈ ને વહી જાય એમ. ચૂલા ઉપર, દેશી ચૂલા ઉપર પ્યોર ચૂલા બનાવો. હાલો, તો જો આપણે બકડ્યું છે રેડી, પાખો કરી લીધો માટીનો. હાલો, તો મસ્ત જો આ કઈ ખીરું હે, 2 લિટર જેવું આસપાસ આવે. અને મારી પ્રક્રિયાથી તો એટલી ને એટલી ખાંડ નાખવાની હોય, પણ આપણે ઓછી નાખવી છે. તો આ એટલી તો નાખી દેવી છે ડબરો. આપણી સ્ટાઇલમાં પેડા બનાવવા, પછી કેવા બને એ કંઈ આઈડિયો નથી, કેમકે આપણો ધંધો નથી. મીઠું મીઠું થઈ જાય એટલે ખાઈ લે. ગાંજલા પેડા બનાવવાના હે. જય શ્રી કૃષ્ણ, તું બોલ્યો નથી. હલો ભાઈ, જો આપણે રાજુભાઈ ફૂલ ધંધો અટાણમાં કરીને આવતા રહ્યા છે. હીરાભાઈ કે રાજ્યા? ઓગાળી લેવું થોડી ખાંડ, અને પછી આપડે મૂકશું ચૂલા ઉપર. અને ખાંડ હપકાવી દીધી સારી પૈકી. કાના નું કામ નથી, કાનો હોય તો એટલી નાખવા ના દઈએ. મીઠી એ ના બહુ ટૂંકમાં. અને અમારે રાજુભાઈ હાકે હે કાલ ના રોટા. અરે અરે, સમ જોવાય નઈ કે બહુ. હા, ડમરી ચડે માથે. જરા ઉગરી જાય જમાવટ જેવું હોય નહી, અને લાઇટિંગ એ બહુ હતું નહીં. પછી આપડે વિડીયો શૂટ જ નથી કર્યો. હા, ભેડું વાઢું ને સીઝન છે ને, ભેડું હોય એટલે બહુ માનો ના થાય. માણસ બહુ આવે ને ગરબી જોવા. બરફ તો નથી. ચાલો ભાઈ, 20 મિનિટ ની કડી મહેનત આપડી અને થઈ ગયું. જવું જાડું, ગરમી સડી ગઈ છે એમ. તા પેડા બનાવવા કે હેલ્પ નથી. હાલો, સ્પેશિયલ તમારા માટે ઓલે ખેરે નતા જઈડે ને તમને, એટલે આપણે બનાવી છે. કેવા બને કંઈ આઈડિયા નથી, છૂટું થાય કે પેડા વરે. બાકી કોઈ અહીં દહ લીએ એવું છે નહીં. જો લવ લહેમાં કોઈ દેખાતા નથી, બધા પોતપોતાના કામમાં હે. હજી તો છોકરાને તૈયાર કરવામાં 9 હવાનો જેવો ટાઈમ થઈ ગયો છે. રાજુભાઈએ ખીરાવવા આવ્યો હતો ટ્રેક્ટર આકે છે રોટાવેટર. હવે ભરણોથી મારે નથી જવું, ન કરતા હું જ હાકતો હું. પણ કાલ મારે બાલદાઠી કરવા જવાનું હતું ને, તે રાજુને દીધું હતું. પછી ત્યાંનું હાકે છે રોટાવેટર. અને મેળાવે તો આપણે કાલ વાવી દેવું છે જીરું. અને હજી 15-20 મિનિટ પાછી લાગીએ, તાતા થઈ જાય તૈયાર. તો હાલો, પછી તૈયાર થાય એટલે બતાવો. અને હાવ ધીમા તાપે જો, તાપ જ નથી, નકર તો એ તરત બેસી જાય.
અને આને કન્ટિન્યુ હલાવ્યા રાખવું પડે, તરીએ જરાય બેહું ના જોઈએ. અને આમાં જો હવે ફળફળ ફળફળ થાય એટલે આ વીટું છે હાથમાં, જેથી કરીને આના છાંટા ના ઉડે, નકા આના છાંટા બહુ ઉડે. બડબડિયા બોલતા હોય ને તે છાંટા ઉડતા. આગળ અટકે જ નહીં, હવે નહીં તો એમ નું ખાય. છૂટી બુંદી નું એને ખાતા. હલો ભાઈ, આપણા પેડા થઈ ગયા રેડી, અને હવે આવી જો આ વાર વટાણા ડાયરેક્ટ. આમ થયા જે સોનલ આવેલા હોય એ તો હવે કેમ આવતા હોય એવું હોય કા. ઠીક હા, એ તો રાજુભાઈ વજાડે છે ટ્રેક્ટર, અને હું તો આમાં બીજી. હાલો હવે પછી જરાક આ વારીને પછી જાય એ બાજુ, ચાય થઈ જાય. કેવું હું લાગે પોઝિશન એમ ને. હાલો જો વારે હે ઈ દેખાડો સન ઠરી જાય ને, લસલ ન થઈ જાય જેરી આવા કે વારે હે તો ધગતા વારવાલા વારે હે મસ્ત, પણ થોડક ઠર છે ને તો વારવામ કેવરે હે, પણ પેડા ઈ હરખ બની. હું તો એમ કહું ઘરે થી તો થોડુંક કેવરે આવે, કદાચ કોરાડું થવું હોય તો થઈ જાય. પેલી વાર મેં બનાવ્યા ને ઈ ગાય ને મસ્ત બન્યા હતા, ઘણા વર્ષ થઈ ગયા ને કા. ડિઝાઇન તો સારી પડી જાય છે, વાંધો નથી. થોડીક ત્રબકી દેખાય છે માથે, જો ગાંગડી ટાઈપ નું, પણ હાલે ભાઈ કઈ ના હોય ને. ત્યાં હા ગમે એમ તો પેડા તા ખરા ને. પેડા ખવાય જાય તો પછી ચા ના ભાવે ભાઈ, આપડા પેડા એવા હોય ને. હલો મિત્રો, જેને ચા પીવું હોય જોઈ મસ્ત ચા. ઓહો ને અડર એમ નખાઈ ગયો છે, અને હું લઈ લઉં હવે. મેં કીધું આ કઈ બોલે કે ના બોલે, આપડે પી લીધું છે મસ્ત. અને હજી જો એટલા ભાઈના હે, અને હજી તો આખું પહેર્યું છે બોકડીઓ. ત્રણ કિલો ચાર કિલ્લા જેવો અટકર હે, ત્રણ ચાર કિલ્લા થઈ જતું હા વજન. હલો ભાઈ, જો મહા મુસીબત, આ બધા પેડા વરી ગયા છે. આજ મોડું થઈ ગયું છે, પેડા વારવાનું હાલે. હા જામ ધોકા જામ બહુ વહીને છે, હું હવે ઘર ની હાથ પડી છે, તડકો થઈ ગયો છે ને. હાલો સોનલ ને જાય છે ખંભાળીએ રાજુભાઈ ને, અને જેને પેડા ખાવો હોય આવી જાય. ઘણા બધા છે. અરે હા ઢેકલો ખૂટે જ નહીં. રેડી નાખ્યું
હા કાને કાને બરી કરી દે ને હા નીચે દાજી ગયો તો નો બરી કર તો નહીં કે હવે બીજી વાર દો પણ તઈ કરી દે તો બીજી વાર દો વાર ના ઠીક હા તા તો દૂધ ના કાઈટું હા હવે રે બહોત બીજો ને હવે જો અમાર રાજુભાઈ રોટાવેટર નું કામ પૂરું કરી લીધું છે ને રાજુભાઈ ઉપડા હે ખંભાડીએ ફરવા હાલો હવે મારે હમર તૈયાર કરવાનો છે તો હું જાઉં ખેતરમાં. આ માંડવી પાકી ગઈ છે જો હવે અહીંયા પાણી પાવાનું કદાચ ત્યાં નહીં થાય. આ તો હજી લીલું છે પણ પાણી લગભગ નહીં લીએ હવે, અને આને પાણી પાવાનું નથી. હવે 5-7 દી પછી ઉપાડવાની જ થાય ડાયરેક્ટ. પણ પહેલાં આપણે જીરાનું કામ તૈયાર કરી લેવાનું છે. અને જીરાનું બી તમારા બધાના ઘણા સવાલ રહે જો હું કહી નહીં ને તો, જીરાનું બી આપણે કોઈ પેકિંગ નથી લેવાનું. અમારા અહીંયા બાજુમાં કંડોઈડા ગામ હે ને, ત્યાં એક ભાઈ પરવા વાયું તો કઈ જાય છે ત્યાં ખબર નથી, તો એના ઘરનું જે છે ને એ ફૂલ પેકિંગ કરેલું હતું પ્લાસ્ટિકના બોરામાં. એટલે એ બી અમારે અહીંથી બધા લઈ જાય છે, એટલે ત્યાં લેવા ગયા હે છૂટું બી. ટૂંકમાં પેકિંગ નથી, અમારે બહુ થતા જ નથી. અવાર હવે જે થાય એ વાવીએ આપણે. એટલે એવું છે ને, વીઘે 2 કિલો નાખવાનું થાય કદાચ. બાકી આપણે કાલ કે પરમદી વાવ્યું ને તો અહીં આપણે આગળ કે હું કેટલું પડ્યું ને હું થયું એ. તો જો અહીંયા રોટાવેટર છે, હાલી ગયું છે ઊભું. થોડુંક મેં આઈક્યું હતું કાલ, પછી રાજુભાઈ આવ્યો તો મારે મેં આગળ કીધું ને બાલદાઢી કરાવવા જાઉં તો, એટલે રાજુભાઈને દઈ દીધું હતું. તો રાજુ એ પછી બધું અત્યારે હાંકી નાખ્યું છે. આખો ભાગ જો કમ્પ્લેટ તૈયાર થઈ ગયો છે. અને હવે મારે હમર મારવો છે, 2-3 હમર મારી અને પડાને ધડે લઈ લઉં, કઠણ કરી નાખવું છે ટૂંકમાં. તો જો ટ્રેક્ટરની કંઈક આવી હાલત થઈ ગઈ અને માણસની ઈથી હરે હાલત હોય. જો આ પંખા તમે જો, હાવ ધોઈડ જ ભૈરી છે બધી. રોટાવેટર ટ્રેક્ટરના હાથીમાં બધેથી અઘરામાં અઘરું. શ્વાસ લેવામાં તમને કોરો પવન ના જડે, બધી ધૂળ જ આવે મિક્સ. એટલે આવી બધી હાલત છે જોવું તમે ખાલી. અને હવે આને હું ખેરીશ નહીં ને તો મને આ હાથીમાં ટૂંકમાં મને ઉડા રાખી આમ સામેથી. એટલે જરાક આપણે આને સાફ કરી નાખી અને પછી કરી ચાલુ. જો આવી ધૂળ હે, આ જો બોર્ડ આપણો, બોર્ડમાંય કંઈ દેખાતું નથી એવી હાલત થઈ ગઈ છે. એટલી બધી ધૂળ છે આમાંથી શરીરમાં કેટલી ગઈ છે જોવું જોઈ. હલો ભાઈ, હવે બહાર જેવો ટાઈમ થયો છે, અડધું કાકી લીધું છે આપણે હમાર, અને પાછો તડકો લાગ્યો છે ત્યાંને કીધું તું મને ઇંગ્લિશ દઈ જાય. આજ ખેર કાયદેસર બ્રાન્ડનો આવ્યો, અને આ હે નોર્મલ દેશી આપણે, આ હે બ્રાન્ડનો દારૂ હે. કઈ નહીં, સોડાના બોટલો હે. અમને કોઈ દિવસ આખવાય ને જ જઈ. પાણી બાણી કઈ નહીં ભાઈ, તડકો લાગે છે એટલે કાયદેસર ઇંગ્લિશ ને. તને બે બોટલું પાવાનું કીધું એક ભાઈ, ઉધરસ બહુ આવે ને કે જાય ગાજતી ઇંગ્લિશ ની બોટલ. કા ભાઈ આ તો રિમાન્ડ ને વાયરી આખો કે તમે? હા, ત્રીજા ઘેર માં આખો, ક્યાં ક્યાં બીજા ઘેર માં પૂગે મોય જાય પૂગી તો તો લહેટે હતા. હા, તો હું છે કે આમ હમાર હે એટલે વાંધો ના આવે. તો એ થોડું બર્ત દી હે, ટ્રેક્ટર ગરમ બહુ થાય. જો કાટો ક્યાં પૂગી ગયો, ઘણો પલ્લો કરી ગયો હે આપણે ગરમીનો કાંટો. હાલો ઓલી બાજુ જો, કાકા એની માંડવી ચેક કરતા કરતા આવે હે કાચી પાકે. ઓરવલ હે ને એ ઉપડ હે કાકા ને. બે બાયુ હે ભાઈ, તમે અમને કામ ના કયો ને. અમારી ઓલી બે મારી કાકી ખેંચી લીએ છે આખો ભાગ એકલી ઉપાડ્યો. જો 8-9 વીઘા હે, ભલે આમ પોરે પોરે વચમાં બે દી બંધ હતું, કાચું હતું ને તે વરી પાછું ચાલુ થઈ ગયું. તો હાલો થોડીક વારમાં હજી બોટલ મારીને હાકવું જો હે હાથી, એટલે બોટલ મારી લઉં. ફૂલ જાય ગાડી મોટરસાયકલ ના જતી હોય, બાઈક ઇન વાયરે અમાર માં વાર ના લાગે એ માકે તો એલું જાય. પણ ટ્રેક્ટર તો તપી જતું હોય, ઘણા વર્ષ છે ટ્રેક્ટર. ઘરની ખેતી એ ઘણી ને એટલે લોડ પડે ટ્રેક્ટર ને. હાલો ભાઈ, 3:30 વાગ્યા હે. આપણે 1 વાગ્યા સુધી ટ્રેક્ટર આવ્યું હતું ને અઠા સુધી આરામ કરતા હતા, વિડીયો એડિટ કરતો હતો, અડધે પડધે પુગાડ દીધો છે. અને અમારે જલ્લા ભાઈ અહીંયા જો નાસ્તો કરે ઉઠીને ડાયરેક્ટ. ક્યાં જલ્લા? હા
એમાં જલ્યો ફરારી જેવડો ખાય, અમારે જલ્યો નોરતા રહીએ નહીં, જલો નોરતા રહ્યો હતો. હા તીખો લાગે હે, કેમ થાય તીખો લાગે તઈ? મેં કીધું જલ્લા તારો વિડીયો બનાવવો હે તાતા જલો, કે પાપા મને પેલા પાણી તા પીવા દો, પેલા પૂરું કર. ચલજી નું હલર ચાલુ હે, એને વેરું નથી ભાઈ બોલવાનું. હાલો આપણે અધૂરું હમર હે કરીને ચાલે. જો અહીંથી છઠમાં વલ્લાહુદીનું બધું હાલી ગયું ને હવે રહ્યું એટલું, આડું હાલે હે, ઘુમરે હાલે હે, ક્યાંય હાથી ઉપાડવાનું થતું નથી. અને થોડીક વારમાં તમને દેખાડું ને, કાલ સવારે આપણે જીરું વાવવાનું છે. હવે ટ્રેક્ટરવાળા ભાઈ જેટલું મોડું કરે એટલું મોડું, બાકી ઓર્ડર દેવાઈ ગયો છે. કાલ સવારમાં કીધું છે, હવે જે હોય ને ટાઈમ, જો બીજે ક્યાંક વાવવા જવાનું હોય ને તો કદાચ બપોર પછી આવીએ, નકર બપોર પહેલાં આવી જાય. તો કાલ વાવી દઈ ને શનિવારે સુરભીને મળવા જવાનું છે. પાછું ત્યાં રાતના 12-1 વાગ્યા સુધી રહેવાનું છે. નવરાત્રિની ઉજવણી કરે ને એટલે 12:30-1 વાગ્યા સુધી ત્યાં રહેવાનું છે. ને હું અત્યારે ઘુમરો મારું હું આપણી કાદરીમાં. કાદરીનું પોઝિશન શું છે ને એ જોઈએ આપણે. અહીંયા હજી ગારો જ છે, ચહા દેડવા હે ભાઈ, કાંઈ હે નહીં. જો આ બાજુ કંઈક છે એકાદ છોટામાં, બાકી કંઈ છે નહીં. નવા હુયા લાગે હે, જો ધોરા ફૂલ જેવા જોઈ લે. હવે આને પાણી પાવું કે ના પાવું, હજી તો પાણીની જરૂર નથી. અને હવે લાઈનું એમાં હચવાઈ જાય, કદાચ આપણે જીરું આવ્યું ને તો ટ્રેક્ટર આગતો આગતો યાદ આવી ગયું, જરાક આપણે નદીમાં નજર નાખી કેટલું પાણી છે. તો જો અંદર પડ્યા એ પાણા દેખાય છે. હવે લાંબુ આમાં પાણી છે નહીં, કદાચ 1-1.5 મહિનો તો હજી રહેવું હોય તો રહી જાય, વાંધો ના આવે. પણ ટૂંકમાં હવે અહીંયા પાણી છે નહીં, 2-2-3-3 ફૂટ જેટલો ઓટ છે ખાલી એમને. અને અમે હજી આગળ છે પણ બહુ જાજુ છે નહીં. અને થોડુંક આમ ટૂંકમાં પાયર બાંધેલી છે એટલે આમ વધારે હવે. અહીંયા એવી જાળી છે અને અહીંથી ડાયરેક્ટ કાંઠો છે, જાય તો ડાયરેક્ટ અંદર જઈ 20 ફૂટ ઊંડા એવું છે પોઝિશન. અંદર જવા એમ છે નહીં. હાલો અહીંથી જઈ પાછા ટ્રેક્ટર ડાયરેક્ટ ખેતરના કાઢીએથી જ હું અંદર આવ્યો હતો. અહીંથી આપણી જમીન, આપણું ટ્રેક્ટર જો હમું પડ્યું છે, હમો દિવસ છે ને એટલે બહુ નથી દેખાતું. હાલો મંડી વજાડવા વળી. આપણું ખેતર હાલી ગયું છે, દિવસ આથમવાની તૈયારી છે. મિત્રો હાલો હવે જાઉં હે ઘેરે, થાકી ગયો અને દિમાગ ચકરી મારી ગયો, દુખે હે. હાલો ઘરે જઈ અને જો દિવસ હાથમાં એનો વ્યૂ આપણે લઈ, જરાક જો જરાક સૂર્યનારાયણ દેખાય હે. અને બસ હવે 1 મિનિટની અંદર દેખાતા બંધ થઈ જશે એના ઘરે, અને હવે મારે જવું મારા ઘરે. હાલો તો હાલો તો હવે પડી ગઈ છે સાંજ, કાલે વાવી જીરું, નવું કામ ને નવું દિવસ. તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા રાખી દઈ, ફરી મળશું નવા વ્લોગમાં. તો ત્યાં સુધી આવજો, રામ રામ.